Orda e spingiscina vi fa bene, trattare non facciamo. Compagni in sabato, iniziamo a fare la Ani pelana lecema, apre e trattare un punch. Compagni in asanciata, c'è cillo molto alto. Managing director, ani director facciamo da pound. E porna carini facci. Favese c'è in auto trattare, c'è un lance, compagni in sabato. Prashna thai ke bhai company ni sabhav aatle shu ane ne jarur shamane sabhav na bolavi to na chali to pehla to apne no arth jaiye navi sapheli company company sharu karya pachi sauthi pehla samanya sabha bolavi anivarya chhe faraj chhe jo company e debenture bahar padya hoy to temna hito na rakshan mate डिबेंचर धारकों ने पण सभा बोलावी शकते छे कंपनी विसर्जन समये पण जरूरी सभा बोलावी चर्चा विचारणा करी आखरी निर्णयो करती हुई छे कोई पण कंपनी ने लगतो निर्णय लेवो हो तो एना माटे सभा बोलावी फरजियात छे अनिवार्य छे आम कंपनी ने स्थापना थया पछी रोज बरोज नी कामगीरी वार्षिक कामगीरी व्यूहात्मक निर्णय वगैरह में कंपनी ने विविध सभाओं की कामगिरी खूबज महत्वपूर्ण छे એનો મતલબ એવો થયો કે કોઈ પણ કંપનીએ સભાઓ બોલાવવી શું માટે જરૂરી છે તો કે કંપનીને લગતા કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો છે એ સભા બોલાવીને જ લેવાના હોવાથી સભાઓ બોલાવવી અનિવાર્ય છે અને સભાઓ બોલાવવી અનિવાર્ય છે એટલે આપણે એ સમજવું પડે કે સભાઓ એટલે શું સભાઓના પ્રકાર કયા છે તો આપણે સમજીએ અર્થ સભા એટલે શું તો કે સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ સભામાં ઓછામાં ઓછી બે વ્યક્તિ જોઈએ છે એટલે એક વ્યક્તિની ક્યારે સભા હોઈ શકે નહીં હું એકલી છું તો હું બોલ બોલ કરું સામે સાંભળવાવાળો ન હોય તો સભા ન કહેવાય ઓછામાં ઓછી બે વ્યક્તિ જનરલી બે વ્યક્તિ હોતી નથી પણ ઓછામાં ઓછી બે કે તેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે નક્કી કરેલા સ્થળે એ લોકો ભેગા થાય ચર્ચા વિચારણા કરે કોઈ મુદ્દો છે એ બાબતને લગતી કે બધા જ વ્યક્તિઓ સાથે મળી અને ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે જે મુદ્દા વિશેની ચર્ચા કરતા હોય એ મુદ્દા માટે બધાની બહુમતીથી સૌથી છેલ્લે સભા પૂર્ણ થાય બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે જેને સભા કહેવામાં આવે છે ટૂંકમાં કોઈ પણ વસ્તુ અંગેનો નિર્ણય લેવો ડિસિઝન લેવો હોય તો એના માટે સભા બોલાવવામાં આવે છે ચર્ચા વિચારણા કરવામાં આવે છે ચર્ચા વિચારણાના અંતે બધા લોકોની સહમતીથી બહુમતીથી ફાઇનલ ડિસિઝન અંતિમ નિર્ણય લેવામાં આવે છે અને એના માટે સભા બોલાવવી ફરજિયાત છે હવે આપણે જોઈએ કે કંપનીની સભાના પ્રકારો કેટલા છે કંપનીની સભાના મુખ્ય ત્રણ પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર છે શેરહોલ્ડર્સની સભા બીજો પ્રકાર છે ડિરેક્ટર્સની સભા અને ત્રીજો પ્રકાર છે ખાસ સભાઓ ત્રણે ત્રણની અંદર પેટા વિભાગો આપેલા છે પેટા પ્રકાર આપેલા છે શેરહોલ્ડર્સની સભામાં ત્રણ ભાગ છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બીજું છે વાર્ષિક સામાન્ય સભા અને ત્રીજું છે અસાધારણ સામાન્ય સભા ત્યારબાદ છે ડિરેક્ટર્સની સભા એમાં બે ભાગ છે સંચાલક મંડળની સભા અને સમિતિની સભા ત્યારબાદ છે ખાસ સભાઓ એની અંદર પહેલું વર્ગ સભા બીજું લેણદારોની સભા અને ત્રીજું કંપની વિસર્જનની સભાઓ હવે એમાં જે સૌથી પહેલો મુદ્દો છે શેરહોલ્ડર્સની સભા એ વિશે આપણે સમજીએ શેરહોલ્ડર્સની સભાઓ કંપનીના શેરહોલ્ડર્સ એ કંપનીના ખરા માલિકો છે એક આપણે પહેલાથી સમજતા આવ્યા છીએ કે જે શેરહોલ્ડર્સ છે શું છે તો કે કંપનીના સાચા માલિકો કોણ છે કંપનીના શેરહોલ્ડર્સ જેને શેર ખરીદ્યા છે તેથી તેમની સભા છે ખૂબ જ મહત્વની છે
કંપની દ્વારા 2013 માં તે અંગેની વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી છે. શેરહોલ્ડર્સની સભાઓમાં સૌથી પહેલી સભા છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. શેર દ્વારા મર્યાદિત જાહેર કંપનીએ ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી આ સભા બોલાવવી પડે છે. કઈ? પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. ક્યારે બોલાવવામાં આવે છે? તો કે જ્યારે કંપનીને પોતાની નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય, કંપનીની નવી નવી સ્થાપના થાય ત્યારે સૌથી પહેલી સભા કઈ હોય છે? કંપનીના શેરહોલ્ડર્સની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. કંપનીએ આ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી 9 માસના સમયગાળા દરમિયાન યોજવી જોઈએ. પ્રથમ વાર્ષિક સભા ન યોજવા બદલ જવાબદાર અધિકારી શિક્ષા પાત્ર બને છે. જો આ પ્રથમ સભાનું આયોજન કરવામાં ન આવ્યું હોય તો જવાબદાર વ્યક્તિને શિક્ષા મળે છે, કારણ કે કંપની ધારામાં એવી જોગવાઈ છે કે કંપની શરૂ થાય ત્યારથી એનું નાણાકીય વર્ષ શરૂ થાય ત્યારે 9 માસની અંદર અંદર કંપનીએ સૌથી પહેલી શેરહોલ્ડર્સની સામાન્ય સભા બોલાવવી પડે છે. ત્યારબાદ છે બીજું વાર્ષિક સામાન્ય સભા. કંપની ધારા અનુસાર જાહેર કે ખાનગી કંપનીએ દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા યોજવી ફરજિયાત છે. વાર્ષિક નામ એટલે ખબર પડી જાય કે દર વર્ષે યોજવાની છે. કંપનીએ વર્ષમાં એક વખત આ સભા બોલાવવી પડે છે. બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે 15 માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ. સભા ધંધાની કામગીરીના ચાલુ સમય દરમિયાન કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે યોજવી જોઈએ. આ સભા ક્યાં યોજવી જોઈએ? તો કે કંપનીની જે ઓફિસ છે, રજિસ્ટર્ડ ઓફિસ, ત્યાં યોજવી જોઈએ. અને ક્યારે? તો કે ધંધાની કામગીરીના ચાલુ સમય દરમિયાન. અને આ સભામાં, વાર્ષિક સામાન્ય સભામાં કઈ કઈ બાબતોના નિર્ણયો લેવામાં આવે છે? તો એનો જવાબ છે, પહેલું, વાર્ષિક હિસાબોની રજૂઆત, ડિરેક્ટર્સને રિપોર્ટ રજૂ કરવા, ઓડિટર્સ રિપોર્ટ રજૂ કરવા, ત્યારબાદ છે ડિવિડન્ડની જાહેરાત કરવી, નિવૃત્ત થતા ડિરેક્ટર્સની જગ્યાએ નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવી, કંપની ઓડિટરની નિમણૂક અને તેનું મહેનતાણું નક્કી કરવું, પ્રમુખ સ્થાનેથી જે અન્ય બાબતો રજૂ થાય તે, એ બધા જ નિર્ણયો કે બધી જ રજૂઆત ક્યાં કરવામાં આવે છે? વાર્ષિક સામાન્ય સભામાં. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો છે આની અંદર અસાધારણ સામાન્ય સભા. કંપની દ્વારા 2013માં આ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. કંપની સંચાલક મંડળ નીચેના સંજોગોમાં આવી સભા બોલાવી શકે છે. કયા સંજોગોમાં? તો સૌથી પહેલું, શેર મૂડી ધરાવતી કંપનીમાં શેર મૂડીના 1/10 કરતા ઓછા નહીં તેટલા સભ્યોએ માંગણી કરી હોય તો. જો 1/10 1.1 સભ્યોએ માંગણી કરી હોય તો એ સભા બોલાવવી પડે છે. ત્યારબાદ શેર મૂડી ન ધરાવતી કંપનીમાં તમામ સભ્યોના કુલ મતાધિકારના 1/10 કરતા ઓછા નહીં તેટલા સભ્યોએ માંગણી કરી હોય ત્યારે અસાધારણ સામાન્ય સભા બોલાવવામાં આવે છે. અહીંયા જે પહેલો વિભાગ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. બાકીના બે વિભાગ વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું.